સુરતમાં વધતા કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર દેખાઈ રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અગત્યના કામ સિવાયની કામગીરીથી અળગા રહેવા માટે ઠરાવ પસાર કર્યો છે. વકીલ મંડળ દ્વારા તારીખ 25મી માંથી 5મી એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોર્ટ પરિસરમાં લોકોની અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે, તેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જજને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. કોર્ટ બિલ્ડિંગ 10 માળનું હોવાથી લગભગ તમામ લોકો લિફ્ટનો પણ મહત્તમ ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા સમયમાં સુરત કોર્ટના કર્મચારીઓ અને વકીલો પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશન દ્વારા આજે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરત બાર એસોસિએશન દ્વારા અંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને પણ લેખિતમાં જાણ કરાઈ છે. કોરોના સંક્રમણને કારણે કેટલાક મહત્વના કેસમાં જો પક્ષકાર હાજર ન રહે તો તેની સામે વોરંટ ઇસ્યુ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. હું કેતન રેશમવાલા, એડવોકેટ સુરત જિલ્લા વકીલ મંડળ. આજે સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોએ COVID-19ની બીમારી બાબતે મહત્વના ઠરાવો પાસ કર્યા છે. એમાં એક ઠરાવ એ રીતનો પાસ કરવામાં આવ્યો છે, તે સુરત જિલ્લામાં જે 1 માર્ચ 2021થી સુરતની કોર્ટમાં ફિઝિકલ કામકાજ શરૂ કરવામાં આવેલું, ત્યારબાદ કેટલાક જજીસો, સ્ટાફના માણસો, લિટિગન્સ, વકીલો ને COVID-19ની અસર થયેલી, કોરોના પોઝિટિવ મળી આવેલા, જેના અનુસંધાને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રી અને બીજા જજીસો સાથે ચર્ચાઓ કરી અને સુરત જિલ્લા વકીલ મંડળે આજે એવો ઠરાવ કર્યો છે. તે સુરત જિલ્લા વકીલ મંડળ સુરત શહેરમાં ચાલતી અદાલતોમાં અર્જન્ટ કામ સિવાય, અર્જન્ટ કામ યાને જામીન અરજી, રિમાન્ડ અરજી, મનાઈ અરજી અને અર્જન્ટના કામો સિવાય જે રૂટીનમાં જે કામો ચાલે છે એવા કામોથી 5 એપ્રિલ 2021 સુધી અડધા રહેશે. તો આ જે ઠરાવ કરવામાં આવ્યો છે એને એક સિનિયર એડવોકેટ તરીકે હું બિરદાવું છું, કારણ કે આ ઠરાવથી વકીલોની જાનમાલને સલામતી છે, આવનાર અસીલોની જાનમાલને સલામતી છે. 10 દિવસ કાર્ય થોડું વિલંબ થાય પણ જાન હે તો જહાન હે એના સિદ્ધાંતથી કાર્ય કરવું જોઈએ. તો 10 દિવસ માટે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઉચિત છે અને સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોએ જે ઠરાવ કર્યો છે એને હું બિરદાવું છું. કેસને યથાસ્થિતિ રાખીને અન્ય તારીખ આપવા માટે પણ વિનંતી કરી છે. વકીલ મંડળ દ્વારા રિમાન્ડ અરજી, જમીન અરજી વગેરેના કામોને બાદ કરતા અન્ય કામોથી અડગા રહેવા માટે નિર્ણય લેવાયો છે. સુરત શહેરમાં રોજના કોરોના સંક્રમણના કેસ વધતા વરિષ્ઠ નાગરિકોને કોર્ટમાં ન આવવા માટે પહેલાથી જાણ પણ કરી દેવામાં આવી છે. પ્રકાશવાળા સાથે હર્ષદ સેટા, G10 ન્યૂઝ.